લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. ગુજરાત કોંગ્રેસને તાજેતરમાં જ મોટો ફટકો પડ્યો છે. બે નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં કેસરિયા કરી ચૂક્યા છે. હવે સમાચાર સામે આવી રહ્યા છે કે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં મોટા ભંગાણના એંધાણ વર્તાઈ રહ્યા છે. સમાચાર એવા સામે આવી રહ્યા છે કે જે નેતા છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસનો હાથ પકડી કોંગ્રેસ સાથે જોડાયેલા છે એ હવે ભારતીય જનતા પાર્ટીના થઈ શકે છે, કેસરિયા કરી શકે છે. કોણ છે એ નેતા અને એ નેતાના કોંગ્રેસમાં જવા, કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાથી કેટલો ફટકો પડશે એ જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સેજલ. ચૂંટણી નજીક આવતા જ પક્ષ પલટો શરૂ થઈ ગયો છે. આ વચ્ચે કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં મોટા ભંગાણના એંધાણ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં મોટા ભંગાણ અને છેલ્લા 35 વર્ષથી જે નેતા કોંગ્રેસ સાથે જોડાયેલા છે તે કોંગ્રેસ સાથે છેડો ફાડવા જઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોબાભાઈ રબારી ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. ગોબાભાઈને પક્ષમાં લાવવા ભાજપના જ બે દિગ્ગજ નેતાઓએ ખેલ પાડ્યો હોવાની પણ ચર્ચા છે. શંકર ચૌધરી અને બળવંતજી રાજપૂતે ખેલ પાડ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કૂંચાવાડા ગામના રહેવાસી ગોબાભાઈ રબારી 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. અત્યાર સુધીમાં 7 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેમના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી હતી. જો કે એ ચૂંટણીમાં સંજય રબારીનો પરાજય થયો હતો. તેમની ભાજપના ઉમેદવાર સામે હાર થઈ હતી. તો 2017ની ચૂંટણીમાં ગોબાભાઈ ડીસા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસના ગોબાભાઈ રબારીને ભાજપના શશિકાંત પંડ્યા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આપને જણાવી દઈએ, ગોબાભાઈ રબારી ડીસાના કૂંચાવાડા ગામના રહેવાસી છે. સરપંચથી તેમણે રાજકારણની શરૂઆત કરી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે અને 7 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. કોંગ્રેસના પીઢ નેતામાં ગોવાભાઈ રબારીની ગણતરી થાય છે. ગોવાભાઈ દેસાઈ 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. 7 વખત કોંગ્રેસમાંથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં તેમના પુત્રની હાર થઈ હતી. ભાજપના ઉમેદવાર સામે પુત્ર સંજય રબારીની હાર થઈ હતી. ખેર, અમારા રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. આપના અભિપ્રાયો પણ આપ અમને કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. આ સાથે ગુજરાતના રાજકારણ અને દેશ દુનિયાના તમામ મહત્વના સમાચારોથી માહિતગાર રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે.